નમસ્કાર મિત્રો, આજે આપણે ફરી મળી રહ્યા છીએ 20 માર્ચ 2018 ના કરંટ અફેર્સ લઈને. તો આપણે ચાલુ કરીએ સૌથી પહેલા કરંટ અફેર્સથી. બિહારના જે હાલના ગવર્નર છે, રાજ્યપાલ છે સત્યપાલ મલિક, તેમને ઓડિશાના રાજ્યપાલ તરીકેનો એક એડિશનલ ચાર્જ મળ્યો છે. બંધારણમાં અનુચ્છેદ 153માં તેવી જોગવાઈ છે 7મા બંધારણીય સુધારા દ્વારા કે એક બે રાજ્ય વચ્ચે એક રાજ્યપાલ હોઈ શકે છે. તો આ જે રાજ્યપાલ નિમણૂક કરવામાં આવ્યા છે તે આપણા રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ દ્વારા કરવામાં આવ્યા છે અને તે અનુચ્છેદ 153 દ્વારા આ પોસ્ટ પર આવ્યા છે. આ ઓડિશાના રાજ્યપાલ જે સૌથી પહેલા રાજ્યપાલ હતા સત્યપાલ મલિક પહેલા, તે હતા એસ સી જામેર, જેની 5 વર્ષની જે ટર્મ છે તે હમણાં પૂરી થઈ અને બિહારના ગવર્નરને ઓડિશાના રાજ્યપાલ તરીકેનો એડિશનલ ચાર્જ સોંપવામાં આવ્યો. હવે આપણે જોઈએ બીજા કરંટ અફેર્સ. ભારત અને ફ્રાન્સની નૌસેના દ્વારા યુદ્ધ અભ્યાસ ચાલુ કરવામાં આવ્યો છે અને આ યુદ્ધ અભ્યાસ તે અરબ સાગરમાં યોજવામાં આવ્યો છે. ભારત અને ફ્રાન્સ વચ્ચે જે યુદ્ધ અભ્યાસ થાય છે તેનું નામ છે વરુણ. એટલે આ યુદ્ધ અભ્યાસનું નામ આપ્યું છે વરુણ 2018. આ યુદ્ધ અભ્યાસમાં ભારતની અમુક શિપ, અમુક આઈએનએસ તે આ યુદ્ધ અભ્યાસમાં ભાગ લેશે, જેમાં આઈએનએસ મુંબઈ, આઈએનએસ કલવરી જે સબમરીન છે, એક MiG-29 એરક્રાફ્ટ અને ભારતની ફ્રિગેટ ત્રિકાણ. આ ફ્રિગેટ તે જે લડાકુ બોટ્સ હોય તેનો એક જથ્થો હોય, તેનું એક ગ્રુપ હોય જે યુદ્ધ અભ્યાસમાં ભાગ લેશે. આપણે જઈએ ત્રીજા કરંટ અફેર્સ તરફ. ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે એક એગ્રીમેન્ટ થયું છે જેના દ્વારા યુરોપિયન યુનિયનની જે સેટેલાઇટ સિસ્ટમ છે, જે ઉપગ્રહોની સિસ્ટમ્સ છે અને ભારતની જે ઇસરો દ્વારા ડેવલપ કરાયેલી ઉપગ્રહોની સિસ્ટમ છે, તેના દ્વારા જે અર્થ ઓબ્ઝર્વેશન ડેટા છે, જે અવલોકન જે ડેટા મળે છે અર્થને ઓબ્ઝર્વ કરવાથી, પૃથ્વીના ડેટા જેમ કે દરિયાઈ ડેટા હોય, પૃથ્વીનો ડેટા હોય, અમુક ઓશનનો ડેટા હોય, પર્વતોનો ડેટા હોય, તો આ બધા ડેટા આ એગ્રીમેન્ટ દ્વારા બંને દેશો દ્વારા શેર કરવામાં આવશે. યુરોપની જે સેટેલાઇટ સિસ્ટમ, જે ઉપગ્રહોની સિસ્ટમ છે જે આ અર્થ ઓબ્ઝર્વેશન ડેટા કરે છે, તેનું નામ છે કોપરનિકસ સેટેલાઇટ સિસ્ટમ. અને એમાં જે અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ સિસ્ટમ છે, જે પૃથ્વીના અવલોકન દ્વારા આપણને જે ડેટા મળે છે, તેમાં ઓશન સેટ, સ્કેટ સેટ, મેગાટ્રોપિક્સ, સરલ, ઇન્સેટ, 3D, 3DR, આ બધા ઉપગ્રહો તેમાં સામેલ થાય છે, જેના દ્વારા આપણે તે ડેટા યુરોપ સાથે શેર કરી શકશું. હવે આપણે જોઈએ ચોથા કરંટ અફેર્સ. ભારત અને હોંગકોંગ વચ્ચે એક એગ્રીમેન્ટ સાઇન થયું છે જેનું નામ છે DTAA, ડબલ ટેક્સેશન અવોઇડન્સ એગ્રીમેન્ટ. નામ ઉપરથી જ આપણને ખબર પડે કે જ્યાં ડબલ ટેક્સ, બે ટેક્સ ભરાય છે એક જ વસ્તુ ઉપરના, તે અવોઇડ કરવા માટે આ એગ્રીમેન્ટ બન્યું છે. આ એગ્રીમેન્ટ મૂળભૂત રીતે સેના માટે છે. માની લ્યો, જ્યારે કોઈ પણ ભારતનો નાગરિક બહાર હોય અથવા તો કોઈ બહારનો નાગરિક, બહારના દેશનો નાગરિક આપણા દેશમાં હોય અને તે પૈસા એક જગ્યાએથી બીજા જગ્યાએ આપણા દેશથી એના દેશ ટ્રાન્સફર કરતું હોય, અથવા તો કોઈ માણસ ભારતીય નાગરિક હોય જે બીજા દેશથી આપણા દેશમાં પૈસા ટ્રાન્સફર કરતું હોય, તો તેને એ દેશનો પણ ટેક્સ ભરવો પડે અને આપણા દેશનો પણ ટેક્સ ભરવો પડે. આવું ન થાય એટલા માટે એક જ ટેક્સ રાખવામાં આવશે. જ્યારે તે પૈસા ટ્રાન્સફર કરશે ત્યારે એક જ ટેક્સ ભરવાનો, એ દેશનો નહીં અને આપણા દેશનો પણ નહીં, પણ એક નક્કી કરેલો એક જ ટેક્સ હોવો જોઈએ. આ એગ્રીમેન્ટ તે આ એક ટેક્સની એક નેટ સૂચવે છે. આ ડબલ ટેક્સેશન અવોઇડન્સ અગ્રીમેન્ટ તે ભારતે 80થી વધારે દેશો સાથે આ એગ્રીમેન્ટ સાઇન કરેલું છે, જેમાં ઓસ્ટ્રેલિયા, યુકે, યુએસએ અને આવા અનેક દેશો સામેલ થાય છે. આપણે જોઈએ પાંચમા કરંટ અફેર્સ. ભારત દ્વારા મ્યાનમારને 18 રેલવેના એન્જિન આપવામાં આવ્યા છે, જેને લોકોમોટિવ્સ પણ કહેવામાં આવે છે. આ એન્જિન તે રાઇટ્સ દ્વારા ડેવલપ કરવામાં આવ્યા છે. રાઇટ્સ તે એક રેલવેના ક્ષેત્રે જાહેર સેવા ક્ષેત્ર યુનિટ છે, પબ્લિક સેક્ટર યુનિટ છે, જેનું ફૂલફોર્મ થાય છે રેલ ઇન્ડિયા ટેકનિકલ એન્ડ ઇકોનોમિક સર્વિસ.
આ રાઇટ્સ દ્વારા 18 લોકોમોટિવ તે નવી ટેકનોલોજીથી બનાવેલા છે અને આ તે મ્યાનમારને આપણે સપ્લાય કર્યા છે. જે આ લોકોમોટિવ્સ છે તેની સરેરાશ સ્પીડ તે 100 કિલોમીટર પ્રતિ કલાકની છે. હવે આપણે જોઈએ છઠ્ઠા કરંટ અફેર્સ. હાલમાં જ દિલ્હીમાં સૌથી પહેલું નેશનલ વર્કશોપ તે પોષણ અભિયાન ઉપરનું નેશનલ વર્કશોપ તે યોજવામાં આવ્યું છે. આ પોષણ અભિયાન તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આજ મહિનાના 8મી તારીખે ઝુંઝુનુમાં લોન્ચ કરવામાં આવ્યો હતો, જે રાજસ્થાનનો એક જિલ્લો છે. આ પોષણ અભિયાનનો હેતુ એવો છે કે જે બાળકો કુપોષણના શિકાર હોય, અંડર ન્યુટ્રિશનમાં રહેતા હોય, અમુક બીમારીઓ હોય જેમ કે એનિમિયા હોય, સ્ટન્ટિંગની બીમારી હોય, જે નીચા રહેતા હોય, હાઇટમાં નીચા હોય, જન્મ વખતે જેનો વજન ઓછો હોય, તો આ બાબતની તમામ ઇન્ફોર્મેશન અને આ બાબતની બધી વસ્તુને ન્યુટ્રિશન પૂરું પાડવા માટે અને ટ્રેનિંગ આપવા માટે આ અભિયાન લોન્ચ કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત 2 સોફ્ટવેર બનાવવામાં આવ્યા છે. પહેલું છે જે EILA કહેવાય છે, તે એક મોબાઈલ એપ્લિકેશન છે જેનું ફૂલફોર્મ થાય છે EILA, ઇન્ક્રીમેન્ટલ લર્નિંગ અપ્રોચ. આ મોબાઈલ એપ્લિકેશન દ્વારા તમને બધી ઇન્ફોર્મેશન આ બાબતની, ન્યુટ્રિશન બાબતની અને આ તમામ ડિઝીઝ બાબતની મળી શકે છે. બીજું જે છે તે એક કોમ્પ્યુટર સોફ્ટવેર છે જે છે ECCE, અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન. આ જે કોમ્પ્યુટર સોફ્ટવેર છે તેના દ્વારા આ પોષણ અભિયાન અંતર્ગત જેટલા લોકોને અપોઇન્ટમેન્ટ આપવામાં આવશે તે લોકો આંગણવાડીના કર્મચારીઓને ટ્રેનિંગ આપશે આ સોફ્ટવેર દ્વારા અને તે લોકોને આ બાબતનું નોલેજ આપશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ શેર કરજો અને અમારા નવા ચેનલની નવી અપડેટ્સ મેળવવા માટે અમારી ચેનલ ઝડપથી સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.